ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના રૂપિયા 1750, 950 અને 850માં ત્રણ જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે બે ડ્રો તથા રૂપિયા 1,00,000ના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. નમસ્કાર, આજે 17 એપ્રિલ બુધવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત 8 રાજ્યોમાં વાવાઝોડું ફૂંકાયું હતું. વાવાઝોડા અને વીજળી પડવાથી કુલ 40 લોકો મૃત્યુ પામ્યા છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાર માટે 2,00,000ની સહાય જાહેર કરી છે. ઘાયલોને પણ 50,000ની સહાય મળશે. ગુજરાત સરકાર પણ રાજ્યના મૃતકોના પરિવારને 2,00,000 સહાય આપશે. આમ ગુજરાતના પીડિત પરિવારોને કુલ 4,00,000ની સહાય મળશે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 23 એપ્રિલે મતદાન થશે. મતદાન સમયે પોલીસ પર સુરક્ષાની જવાબદારી હોય છે, માટે પોલીસ તંત્ર અગાઉથી મતદાન કરતું હોય છે. આજે જામનગર પોલીસે પણ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. કુલ 1543 પોલીસ કર્મીઓએ મતદાન કર્યું હતું. આજે જામનગરમાં મહાવીર જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી. ચાંદી બજારના દેરાસરમાં ભવ્ય આંગીના દર્શન યોજાયા હતા. ગુજરાતીમાં કહેવત છે નારી તું નારાયણી. આ અનુસાર કામ કરનાર અમારા સાંસદ શ્રીમતી પૂનમબેન મેડમ સંસ્થાની તમામ દીકરીઓને પોતાની માની અને નવરાત્રીમાં લાણ આપે છે. તેઓએ અમારા ટ્રસ્ટને 8,00,000ની ગ્રાન્ટ આપી અને અમારા ટ્રસ્ટને મદદરૂપ થયા છે. આવી જ રીતે તેઓ બીજા ટ્રસ્ટને દાન આપી અને તેઓ બીજા ટ્રસ્ટને પણ મદદરૂપ થાય છે. આવતી ચૂંટણીમાં પૂનમબેન મેડમ એ જીતે તેવી અમારા સૌ વતી શુભકામના. દેશમાં જન જનનો એક જ હુંકાર, કમળને જ આપણો સહકાર. બેટ દ્વારકાની દરિયાઈ ખાડીમાંથી વેલ શાર્ક માછલીનો મૃતદેહ મળી આવ્યો છે. મરીન કમાન્ડો અને SRD ટીમે માછલીનો મૃતદેહ ફોરેસ્ટ ખાતાને સોંપી દીધો છે. તાજેતરમાં નોબતનો વર્ષ 2018-19 લવાજમ યોજનાનો મેગાડ્રો યોજાયો હતો. મેગાડ્રોનું પ્રથમ ઇનામ રૂપિયા 1,21,000 કેયુરભાઈ એચ પંડિતને લાગ્યું હતું. આજે નોબત પરિવારના દર્શકભાઈ અને દર્પણભાઈ માધવાણીએ વિજેતાને ચેક અર્પણ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે તેમણે હિંમતનગર, સુરેન્દ્રનગર અને વલ્લભ વિદ્યાનગરમાં સભા સંબોધી હતી. હિંમતનગરની સભામાં તેઓ 2 કલાક મોડા આવ્યા હતા. તેઓ આવતીકાલે અમરેલીમાં જનસભા કરી પ્રચાર કરશે. ભાજપે ભોપાલ બેઠક માટે સાધ્વી પ્રજ્ઞાને ટિકિટ આપી છે. તેઓ કોંગ્રેસના દિગ્વિજયસિંહ સામે ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે સાધ્વી પ્રજ્ઞા માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી હતા. તેમના વિરુદ્ધ NIA તપાસ પણ થઈ હતી. RSSના કારણે ભોપાલથી ટિકિટ મળી હોવાની ચર્ચા છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.